Allô, j'ai appris Banasum, Maslinusa, Ekdam Masalidar, and it tasty, and it's Swadis Banasum. Appri Banavanuci, Aki Maslinusa Kaji, to Apreni, Banava Mate, so Pertanto, Yapri, Aki Masli Levanici, Ekdam Sap Karini, in open no Pagamaji, Chini Sandalivoi. કરીને સાફ કરી નાખી છે. અહીંયા આપણે ગરમ મસાલા લીધા છે, તો હવે અહીંયા આપણે લીલા મસાલા છે, જે લસણ, આદું અને લીલો મરચું કુટેડીને તૈયાર કર્યા છે. હવે અહીંયા આપણે મસાલા તૈયાર કરશું. તો આપણે લસણ સાથે મિક્સ કરેલી ચટણી લીધી છે, એક ચમચી છે, અને હવે એમાં એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરશું, અને એક ચમચી આપણે એમાં હળદર ઉમેરશું, નાની ચમચી છે. અને હવે એમાં આપણે એક ચમચી મીઠું ઉમેરવાનું છે. અને હવે જે આપણા મસાલા કોટેડીને તૈયાર કર્યા છે, એ આપણે એમાં ઉમેરવાના છે, બધાને મિક્સ કરવાના છે. તો આ છે લસણ, આદું અને લીલું મરચું જે આપણે કોટેડીને તૈયાર કર્યા છે એ. અને હવે આપણે એમાં થોડું પાણી ઉમેરી અને બધાને મિક્સ કરવાના છે પલાળીને. તો આપણે અહીંયા ગરમ મસાલો છે આપણે કુટેડી લીધો હતો. હવે અહીંયા એક કડાઈમાં તેલ લઈશું આપણે, જે તેલ આપણે એક કપ છે. અને આપણું તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે ધ્યાન રાખવાની છે. તેલ આપણું સારી રીતે ગરમ થઈ જાય અને એકદમ સારી રીતે આપણું તેલ તૈયાર થાય, એટલે આપણે જે મસાલા બધા પલાળીને મિક્સ કર્યા છે એને આપણે તેલ ગરમ થઈ જાય ત્યાં સુધી જ આપણા એ મસાલા પલાળવા દેવાના છે, જાજીવા નથી. અને આપણા મસાલાને સારી રીતે મિક્સ થઈ જાય. અને હવે આપણું તેલ પણ સારી રીતે ગરમ થઈ ગયું છે, તો જે આપણા મસાલા પલાળીને તૈયાર છે એમાં આપણે ઉમેરી દઈશું સારી રીતે. અને હવે આપણે ચમચીની મદદથી આવી રીતના મિક્સ કરી દઈશું, તો આપણો વઘાર એકદમ સારી રીતે પાકી અને તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે આવી રીતના વઘારને એમાં ચમચીની મદદથી જ હલાવતું રહેવાનું છે. આપણો વઘારની ખાસ ધ્યાન રાખવાની, એકદમ સારી રીતે પાકી જાય એની સાથે સાથે આપણે નીચે દાજી ન જાય એનું પણ ધ્યાન રાખવાનું છે, નહીંતર આપણે ભરેલો વઘાર નો હા આવી શકે છે, એટલે આપણે એ પણ ખાસ ધ્યાન રાખવી જોઈશે. એટલે એને આપણે વઘાર સારી રીતે પાકીને તૈયાર થઈ જાય ત્યાં સુધીમાં આપણે એને થોડી થોડી વાર માટે ચમચીની મદદથી મિક્સ પણ કરતું રહેવાનું છે, જેથી કરીને આપણો વઘાર દાજી ન જાય એની ખાસ ધ્યાન રાખવી જોઈશે. તો આપણો વઘાર એકદમ સારી રીતે પાકીને તૈયાર થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. પણ આપણું જે લસણ અને આદું કૂટેલા છે એ પણ એમાં પહેરા એકસાથે ઉમેરેલા છે, એટલે આપણે સારી રીતે એને પકવવાના છે અને ખાસ ધ્યાન રાખવાની છે આપણા વઘારની, નીચે દાજી પણ ન જાય. અને આપણો વઘાર એકદમ પાકીને તૈયાર થઈ ગયો છે. આપણે આ ગરમ મસાલો જે એક નાની ચમચી ઉમેર્યો છે એ ઉપરથી ઉમેર્યો છે. અને આપણે એ ખાસ ધ્યાન રાખવાની, આપણો વઘાર સારી રીતે પાકીને તૈયાર થાય ત્યારે જે ચમચી આપણે ગરમ મસાલો ઉમેરવાનો છે, તો જ એનો સ્વાદ સારો આવશે અને ટેસ્ટ પણ સારો આવશે, એટલે આપણે એને ઉપરથી જ ઉમેરવાનો છે. તો હવે અહીંયા આપણો વઘાર સારી રીતે પાકીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે જે મસલી સાફ કરેલી છે એમાં આવી રીતના એક એક ભેગી કરી એને એમાં ઉમેરી દઈશું. અને હવે આપણે થોડીક વાર માટે એને આવી રીતના ચમચીની મદદથી ફેરવવાનું છે, બહુ આરામથી અને ખાસ ધ્યાન રાખીને, બહુ ઉતામળ કરવાની જરૂર નથી, નહીતર આપણી મસલીનો માંસ વિખાઈ શકે છે. તો આપણો મસલીમાં આપણો વઘાર સારી રીતે સડી જાય એ માટે આપણે થોડી વાર માટે એને આવી રીતના ચમચીથી મદદથી મિક્સ કરતું રહેવાનું છે. આપણે મસલીને તેલમાં તારી નથી અને આપણે વઘારમાં ઉમેરી છે. અને આપણે હવે થોડું પાણી ઉમેરી દીધું છે અને આપણે એમાં મસાલા પણ પાણીમાં પલાળીને ઉમેર્યા છે.
આપણે આમાં ડુંગળી કે કોઈ એવી જાતનો મસાલા નાખવાની કોઈ જરૂર નથી. જો તમે આને લસણ અને મસાલા સાથે મસલીને બનાવશો તો જ એનો ટેસ્ટ અને સ્વાદ સારો આવશે અને એનો આપણે એકદમ શાક પણ સ્વાદિષ્ટ લાગશે. તો આપણું શાક તૈયાર થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. અને આપણે જે પાણી ઉમેર્યું છે એનો પણ સારો ઉકારો આવી ગયો છે, તમે જોઈ શકો છો. તો આપણે મસલીને ઝાઝી વાર માટે આમાં સળાવવાની જરૂર નથી, કેમ કે આપણી મસલીને સળતા વાર લાગતી નથી. તો અહીંયા મેં હવે ગેસ બંધ કરી દીધો છે અને આપણું શાક એકદમ તૈયાર થઈ ગયું છે. તો આપણે અહીંયા ધાણા ભાજી ઉમેરી દઈશું અને આપણું શાક તૈયાર છે, મસાલેદાર ટેસ્ટી. જો મારો વિડીયો તમને પસંદ આવે તો એક લાઈક જરૂર કરજો, પણ આ સાથે મસાલેદાર શાક એક વખત જરૂર